हेलो स्टूडेंट्स, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी आपणे अंग्रेजीना लेक्चर्स में अत्यारे शीखी रहिया छीए डिग्रीज ऑफ कम्पेरिजन। तो गया वखतना लेक्चर में आपणे जोयेलू हतुं के विशेषणना अधिकतावाचक तेमज श्रेष्ठतावाचक जे रूपो छे ते कई रीते बनावाय छे। हवे आजे आपणे डिग्री छे ते तेना वास्तविक स्वरूपमां समजवाना छीए के केवी होय छे डिग्री, શું છે તેની સરખામણીનું સ્વરૂપ અને કેવા તેના નિયમો હોય છે। તો ડિગ્રી મુખ્યત્વે છે તે ત્રણ પ્રકારમાં છે, તેમાંથી પહેલો પ્રકાર છે 1+1। 1+1 એટલે શું? તો કે એક સાથે એકની સરખામણી। તો એક વસ્તુ, એક વ્યક્તિ, એક પ્રાણી કે એક પદાર્થની અન્ય એક જ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સાથેની સરખામણી થાય તેને 1+1 ડિગ્રી કહેવાય। તો આપણે અહીંયા લખીએ કે સમજૂતી અથવા તો વ્યાખ્યા, જ્યારે એક જ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થની અન્ય એક જ એકમ અથવા તો ઘટક, એકમ એટલે ઘટક એટલે આ વિચારે છે આમાં ગમે સાથે સરખામણી કરવામાં આવે તો તેને સાદી ડિગ્રી કહેવાય છે। એટલે કે એક જ એકમની અન્ય એક જ એકમ સાથેની સરખામણી તેને કહેવાય સાદી ડિગ્રી। હવે આપણે જોઈએ કે સાદી ડિગ્રીમાં સુપરલેટિવનું રૂપ આવતું જ નથી, એમાં માત્ર બે જ રૂપ આવે છે, કા પોઝિટિવ અને કમ્પેરેટિવ। તો આ પ્રકારની તુલનામાં સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થતો નથી। કારણ કે સુપરલેટિવ ના વિશેષણનું ગુજરાતી થાય છે સૌથી વધારે। તો સૌથી વધારે શબ્દ આપણે ક્યારે વાપરી? જ્યારે તે બે થી વધારેનો જથ્થો હોય ત્યારે। સમજો કોઈ 15-20 જણા હોય, એમાં એકાદો હોશિયાર હોય તો આપણે એમ કહીએ કે આ સૌથી વધારે હોશિયાર છે। પણ બે જ જણા હોય એમાં સૌથી વધારે શબ્દ આપણે યુઝ કરી જ ન શકીએ। આના કરતા વધારે હોશિયાર છે, કાં તો આના કરતા વધારે છે, તે નબળો છે, આટલી જ વાત હોય, એ સિવાય બીજી વાત એમાં આવે નહીં, સૌથી વધારેના સંદર્ભમાં લઈ શકાય નહીં। તો હવે જો પોઝિટિવ અને કમ્પેરેટિવ જ હોય તો હવે આના સૂત્રો આપણે હમણાં તારવવાના છે, તે કાં તો તે વાક્ય પોઝિટિવ હકાર હોય, પોઝિટિવ નકાર હોય, કમ્પેરેટિવ હકાર હોય અથવા તો કમ્પેરેટિવ નકાર હોય। અહીંયા એક એક્ઝામ્પલ લઈએ, કે રાહુલ ઇઝ ટોલર ધેન મિતુલ। રાહુલ મિતુલ કરતા વધારે લાંબો છે, બરોબર? તો આ એક એક્ઝામ્પલ લીધું આના સંદર્ભમાં 1+1 ની સરખામણી। હવે તેના સૂત્રો આપણે તારવીએ છીએ તો આ વાક્ય આપણને ચાર રૂપમાં મળે। પોઝિટિવ હકાર, બીજું રૂપ છે પોઝિટિવ નકાર, કમ્પેરેટિવ હકાર
અને કમ્પેરેટિવ નકાર જો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થતો નથી તો રિયા કોણ પોઝિટિવ અને કમ્પેરેટિવ તો પોઝિટિવ ના બે વાક્યો હકાર નકાર અને કમ્પેરેટિવ ના બે વાક્યો હકાર નકાર સૂત્રાત્મક રીતે પ્રશ્નાર્થ છે તેમાં જ્યારે પહેલું પદ આપણે આગળ લઈએ સહાયકારક એટલે પ્રશ્નાર્થ થઈ જાય છે તો તે સૂત્રના સંદર્ભમાં અલગથી નથી પણ આ સૂત્રના સંદર્ભમાં છે તો પોઝિટિવ હકારનું સૂત્ર છે એઝ વિશેષણ એઝ આ ડોટ ડોટ એટલે અહીંયા વિશેષણનું રૂપ આવે પોઝિટિવ હોય તો અહીંયા પોઝિટિવ રૂપ આવે બરોબર પછી પોઝિટિવ નકાર છે તો એનું સૂત્ર છે નોટ સો વિશેષણ એઝ નોટ સો વિશેષણ એઝ તે જ રીતે કમ્પેરેટિવ હકારનું સૂત્ર છે ઈ આર ધેન તો ઈ આર કોને લાગે વિશેષણને લાગે તેનું સૂત્ર છે ઈ આર ધેન અને કમ્પેરેટિવ નકારનું સૂત્ર છે નોટ વિશેષણ ઈ આર ધેન જો આ સૂત્ર ઉપરથી જ આપણે વાક્ય બનવાના છે એટલા માટે ખૂબ જ વ્યવસ્થિત ધ્યાન દઈને સમજવાનો પ્રયત્ન કરજો પોઝિટિવ હકાર એઝ વિશેષણ એઝ પોઝિટિવ નકાર નોટ સો વિશેષણ એઝ કમ્પેરેટિવ હકાર તો વિશેષણ ઈ આર ધેન કમ્પેરેટિવ નકાર નોટ વિશેષણ ઈ આર ધેન હવે મોટા સ્પેલિંગમાં ઈ આર એટલે મોર તે આપણે ભૂલવાનું નથી આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા બરોબર હવે જુઓ આ જે સૂત્રો છે તે કન્વર્ટ કઈ રીતે થાય કયું વાક્ય કયા સૂત્રમાં કન્વર્ટ થાય તેનું એક કન્વર્ઝન ટેબલ છે તે હું અહીંયા લખું છું તો આપણે અહીંયા લખવાના છે કન્વર્ઝન ટેબલ હવે કયું વાક્ય હોય તો સામે કયા સૂત્રમાં તે રૂપાંતર પામશે એની વાત આપણે અહીંયા કરવી છે તો પોઝિટિવ હકાર વાળું વાક્ય હશે તો તે કમ્પેરેટિવ નકારમાં બદલશે તેવી જ રીતે જો પોઝિટિવ નકાર વાળું વાક્ય હશે તો તે કમ્પેરેટિવ હકારમાં બદલશે ત્યારબાદ જો કમ્પેરેટિવ હકાર વાળું વાક્ય હશે તો તે પોઝિટિવ નકાર વાળા વાક્યમાં બદલશે અને જો કમ્પેરેટિવ નકાર હશે તો તે પોઝિટિવ હકારમાં બદલશે જો ફરીથી પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ થાય અને હકાર હોય તો નકાર થાય આ એનો મેઇન સિદ્ધાંત છે પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ થાય કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ થાય હકાર હોય તો નકાર થાય અને નકાર હોય તો હકાર થાય તો પોઝિટિવ હકાર હોય તો કમ્પેરેટિવ નકાર કરી નાખવાનું પોઝિટિવ નકાર હોય તો કમ્પેરેટિવ હકાર થાય કમ્પેરેટિવ હકાર હોય તો પોઝિટિવ નકાર થાય અને કમ્પેરેટિવ નકાર હોય તો પોઝિટિવ હકાર થાય હવે જો અહીંયા હું ઉદાહરણ લઈશ આપણે આ જ વાત લઈએ રાહુલ ઇઝ ટોલર ધેન મિતુલ તો અહીંયા ઉદાહરણ લઈએ રાહુલ ઇઝ ટોલર ધેન મિતુલ હવે જોજો બરોબર આ વાક્ય છે તે કયું વાક્ય છે ઈ આર ધેન છે ને આમાં તો આપણે અહીંયા જોવાનું ઈ આર ધેન એટલે કયું વાક્ય થાય ઈ આર ધેન એટલે કમ્પેરેટિવ હકાર હવે અહીંયા કન્વર્ઝન ટેબલમાં આવો કમ્પેરેટિવ હકાર હોય તો પોઝિટિવ નકાર તો કમ્પેરેટિવ હકાર શેમાં બદલશે પોઝિટિવ નકારમાં બદલશે હવે પોઝિટિવ નકારમાં શું આવે નોટ સો વિશેષણ એઝ નોટ સો
विशेषण इज। तो जो हूँ मानसिक रीते पहला जूना सूत्र छे ते नाबूद करीश, मारे नवु वाक्य जे लखवानु थासे ते नोट्सो विशेषण एज थी लखवानु थासे। हवे बरोबर ध्यान राखो, डिग्री मा आ बे शब्द छे ते फरी जाय, एटले के डिग्री हमेशा छेड़ेना शब्द थी शुरू थाय। आ राहुल अने मितुल आ बे नाम पेला मितुल थी शुरू करवानु, तो अहिया मितुल पछी क्रियापद, तो क्रियापद ज रिये इज। हवे मारे शुं मूकवानु छे, नोट सो विशेषण इज, तो हूँ लखीश मितुल इज नोट सो, अने पछी आनु पॉजिटिव करवानु छे, कारण के जो आया ईआर निकली गयु छे, तो टोल इज अने राहुल। तो जो आ वाक्य नी डिग्री कन्वर्ट थई के मितुल इज नोट सो टोल इज राहुल। बीजा एवा उदाहरणों जोईए, तो बीजू वाक्य अकबर वॉज नॉट सो ग्रेट एज शिवाजी। अकबर वॉज नॉट सो ग्रेट एज शिवाजी। तो आ वाक्य जो मैं लखेला है नीचे अंडरलाइन करेलू छे, क्यू रूप छे नॉट सो अने एज। तो हवे आपणे जोईए अहींया नॉट सो एज एटले क्यू वाक्य थाय, पॉजिटिव नकार। हवे अहींया आवो, पॉजिटिव नकार सेमा ट्रांसफर थशे कम्पेरेटिव हकार मां, तो कम्पेरेटिव हकार नु रूप शुं थाय ईआर देन। तो आपणे आ वाक्यमां ईआर देन मूकवानुं थशे, बराबर। तो आपणे सौथी पहेला आ नोट सो अने एज एने मानसिक रीते दूर करीए, अने पछी आ वाक्य छे ते अहींथी लखवानुं छे शिवाजी, आ કેપિટલ છે પણ લાગતો નથી એટલે આપણે એને કેપિટલ કરીએ અહીંયા શિવાજી વોઝ, પછી ગ્રેટ માં મારે ઈઆર લગાડવાનું છે એટલે ગ્રેટર, અને પછી ધેન, કારણ કે મેં નવું સૂત્ર શું મૂકેલું છે ગ્રેટર ધેન ઈઆર ધેન, તો ગ્રેટર ધેન અકબર। बरोबर, हवे जो तीजु वाक्य जोईए, वी आर एज हेपी एज यू। तो क्यू वाक्य थाया एज अने एज, एज एज एटले क्यू वाक्य थशे अहींया जो एज एज एटले पॉजिटिव हकार। हवे आ कन्वर्जन टेबल मां जो पॉजिटिव हकार होय तो कम्पेरेटिव नकार, कम्पेरेटिव नकार थशे। हवे कम्पेरेटिव नकार मां शुं आवे ते सूत्र मां जोवानुं, नोट ईआर देन। आ वाक्य मां नोट ईआर देन जो आवे तो आपणुं वाक्य साचुं, એટલે હું નોટ યાર દેન મૂકીશ, તો યુ થી શરૂ થશે યુ આર નોટ હેપીયર ધેન અને વી। હવે જે ખાસ ચર્ચા કરીએ અહીંયા વી ને બદલે કોઈ અસ પણ લખે છે તો પ્રેક્ટિકલ ઇંગ્લિશ માટે ચાલે છે, પણ ડિગ્રીના નિયમની વાત કરું તો ડિગ્રીના બે છેડે કરતા હોય છે, તેમાંથી એક પણ કર્મ બનતો નથી, આપણે તો નિયમને આધારે જ આગળ વધવાનું હોય છે, ખ્યાલ આવ્યો। પેસિવ વોઇસમાં જ્યારે વી છેલ્લે જાય તો એનું અસ થાય છે, કારણ કે તે કર્મ બને છે, અહીંયા કોઈ કર્મ બનતું જ નથી, બંને કરતા છે, તે છેડે રહે તો પણ કરતા છે, પેલા આવે તો પણ કરતા છે, એટલે નિયમ અનુસાર છે તે તેમાં વી આવે। હવે જે મોડર્ન ઇંગ્લિશમાં થયેલા ફેરફારને કારણે ઘણી વખત વાતચીતના દોરમાં અથવા તો અમુક વખતે પ્રિન્ટેડ એવી નવી ગ્રામર બુક્સ છે
તેમાં પણ અસ જોવામાં આવેલું છે ને તે ચાલે પણ છે પણ આપણે નિયમને અનુસરીને ચાલવાનું હોવાથી જ્યારે પેપરમાં લખતા હોઈએ ત્યારે આપણે બે છેડે કરતા લખીએ બરોબર જેથી કરીને આપણા માર્ક્સ છે તે કારણ વગરના છે તે કપાય નહીં ત્યાર પછીનું વાક્ય લઈએ You are not more hardworking than he. You are not more hardworking than he. અહીંયા તમે જોશો તો not છે આ more એટલે er છે અને hardworking મોર એટલે ઈઆર મોટા સ્પેલિંગમાં ઈઆર લગાડાતું નથી જેમ કે હાર્ડવર્કિંગ મોર હાર્ડવર્કિંગ અને મોસ્ટ હાર્ડવર્કિંગ ખ્યાલ આવ્યો તો અહીંયા આપણે મોર છે તેને ઈઆર સમજવાનું છે તો આપણું સૂત્ર શું થશે નોટ ઈઆર અને ધેન અહીંયા જો નોટ ઈઆર અને ધેન શું છે કમ્પેરેટિવ નકાર તો કમ્પેરેટિવ નકાર સેમા ફરશે કમ્પેરેટિવ નકાર હોય તો પોઝિટિવ હકાર તો કમ્પેરેટિવ નકારનું વાક્ય પોઝિટિવ વાક્યમાં ફરશે અને તે પણ હકાર વાક્યમાં તો પોઝિટિવ હકારનું સૂત્ર શું છે એઝ વિશેષણ એઝ તો આ વાક્યમાં મારે એઝ વિશેષણ એઝ લખવું પડશે તો પેલા હું જૂના સૂત્ર નાબૂદ કરીશ જો નોટ ઈઆર અને ધેન આ હાર્ડ વર્કિંગ નીચે લીટી તો એટલા માટે કહી કે મોટો સ્પેલિંગ છે એટલે એમાં મોર લાગશે એ સમજાવવા જો આ ત્રણ નોટ ઈઆર અને ધેન આ ત્રણ શબ્દ બાદ થશે હવે આ વાક્ય ઊંધેથી ફરીથી એકવાર યાદ કરી લ્યો નોટ ઈઆર ધેન કમ્પેરેટિવ નકાર તો પોઝિટિવ હકાર એટલે એઝ વિશેષણ એઝ તો આપણે લખશું હી હવે હી સાથે ઇઝ એમાર માંથી શું આવે ઇઝ આવે તો હી ઇઝ એઝ હાર્ડ વર્કિંગ એઝ અને પછી યુ તો હી અને યુ નું છે તે સ્થાન ફેર થાય તે આપણે અગાઉ જોઈ ગયા અને એઝ એઝ મૂકવાનું છે તે સૂત્ર પ્રમાણે મૂકવાનું થાય છે મૂળ મુદ્દો એ છે પોઝિટિવ હકાર હોય તો કમ્પેરેટિવ નકાર પોઝિટિવ નકાર હોય તો કમ્પેરેટિવ હકાર હવે અહીંયા જો એક વાક્ય લઈએ ધ ગંગા ઇઝ લોંગર ધેન ધ નર્મદા આવું એક વાક્ય છે તો હવે તમે જુઓ અહીંયા ઈઆર છે અને ધેન છે ઈઆર ધેન કમ્પેરેટિવ હકાર પાછું અહીંયા આવી જાઓ કમ્પેરેટિવ હકાર હોય તો પોઝિટિવ નકાર પોઝિટિવ નકારમાં આવશે નોટ સો વિશેષણ એઝ તો આપણે આને આ વાત છે કે જૂના સૂત્ર નાબૂદ કરીએ નોટ સો વિશેષણ એઝ થી લખવાનું છે પણ આપણે પેલો શબ્દ છે તે નર્મદા તે લેવાનો થાય એટલે અહીંયા ધ નર્મદા ઇઝ નોટ સો લોંગ એઝ ધ ગંગા ચાલે એવો તો આપણા ડિગ્રીનો પેલો ભાગ છે હજી પણ આના બીજા બે ભાગ છે એક એક સાથે સમૂહની સરખામણી અને ત્રીજા ભાગમાં આપણે જોશું કે સમૂહમાંથી એક સરખામણી તો આ રીતે આ ક્રમશઃ આપણે ડિગ્રી શીખીએ અને આ શીખવાનું પ્રયોજન માત્ર પેપરમાં માર્ક્સ લેવાનું જ નથી પરંતુ જ્યારે આપણે અંગ્રેજીનો પ્રયોગ કરવાનો આવે પછી ચાહે તે નિબંધ હોય ઈમેલ હોય તેમાં આપણા સ્વતંત્ર વિચારો લખવાના હોય અથવા તો તમે જ્યારે આગળ પોતે અભ્યાસ અર્થે છે તે મોટા કોર્સિસમાં જશો ત્યારે તમારે બોલવાનું કે સમજવાનું આવશે ત્યારે પણ આ મુદ્દા અતિ 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 અગત્યના છે
એટલે આપણે આ લેક્ચર અત્યારે અહીંયા પૂરો કરીએ અને ફરીથી આપણું જે રાબેતા મુજબનું જે હોમવર્ક છે તે ઢસરડો નથી, સાંભળજો. એકવાર આપણે કઈ CW માં ને એકવાર HW માં તો આપણે ત્યાં આપણી બુદ્ધિ સાબુત રાખવાની છે કે આપણે શું લખીએ છીએ અને તે આત્મસાત થાય તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. મોટે ભાગે જ્યારે નોટમાં ઉતરે ત્યારે મગજમાં પણ ઉતરે તે વાત અપેક્ષિત હોય છે. તો આટલું કહી આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ અને આગલા લેક્ચરમાં આપણે હવે પછીની જે વિગતો છે તે લઈને મળશું. અસ્તુ.